ગુજરાતી ટોક ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં જન્મેલા એવા ઘણા કલાકારો છે જે આજે ગુજરાતી ફિલ્મ સાથે નથી સંકળાયેલ, પરંતુ આજે ટોલિવૂડના તેમજ દબદબો છે. આજે આપણે એક એવા જે સુરતી કલાકાર વિશે જાણીશું જેમનો જન્મ સુરતમાં થયો છે, પરંતુ તેઓ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ અભિનેતા એટલે ફ્રેન્ડી દારૂવાલા. તમે કદાચ નામથી જ ઓળખતા હો, પરંતુ તેનો ચહેરો જોઈને તેઓ યાદ આવી જાય એમ છે. ચાલો આજે આપણે એમની કારકિર્દી વિશે જાણીએ. ફ્રેન્ડી દારૂવાલા મૂળ ગુજરાતી છે અને તેમનો જન્મ પારસી પરિવારમાં 12 મે 1984માં થયો હતો. અભિનયમાં પોતાનું કેરિયર બનાવવા ઇચ્છતા ફ્રેન્ડી દારૂવાલા વર્ષ 2007માં મુંબઈ આવ્યા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. ત્યારબાદ તેમણે હોલિડે ફિલ્મથી તેમણે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મથી અભિનેતા એટલા લાઇમલાઇટમાં આવ્યા કે ત્યારબાદ તેમણે રેસ 3 અને કમાન્ડો 2 ફોર્સ 2 સહિત ગુજરાતી ફિલ્મ સૂર્યાંશ અને તેલંગુ ફિલ્મમાં પણ પોતાનો અભિનયના ઓજસ પાથર્યા. તમને જાણીને નવાઈ લાગશે કે ફ્રેન્ડીનો ઉછેર મધ્યમ વર્ગીય પરિવારમાં થયેલો, પરંતુ આપમેળે તેમણે પોતાની ઓળખ બનાવી તે બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં માસ્ટર છે. તેમણે ક્રિસ્ટલ વરિયાવા એક ડૉક્ટર સાથે લગ્ન કર્યા અને તેમને 2 પુત્રો છે. આજે તે પોતાનું સુખી લગ્ન જીવન પસાર કરી રહ્યા છે અને આજે પણ અભિનયની દુનિયામાં સક્રિય છે. તેમના ભૂતકાળમાં વધુ એક નજર કરીએ તો ફ્રેન્ડી દારૂવાલાએ માટે એક્ટિંગ માન છે, શક્તિ છે તો પ્રેમ પણ છે. અભિનયમાં તેમને એક કમાણીનો સ્ત્રોત નહીં, પરંતુ એક એવી ખુશી છે જે આત્માને સુખ કરે છે અને આત્મસંતોષ આપે છે. ફ્રેન્ડી દારૂવાલાએ ગુજરાતી ફિલ્મ સૂર્યાંશમાં પણ કામ કર્યું છે. હોલિવૂડમાં સારી ફિલ્મો મળે તો તે પણ અભિનય કરી શકે છે. ફ્રેન્ડી અક્ષય કુમાર, સલમાન ખાન અને જોહન સાથે કામ કરી પોતાના દમ પર બોલિવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. બોલિવૂડમાં તેમણે દિગ્ગજ અભિનેતા સાથે કામ કર્યું છે, પરંતુ ભવિષ્યમાં તે બિગ બી અમિતાભ બચ્ચન સાથે પણ કામ કરવા માંગે છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ પણ તે સ્ક્રીન શેર કરવા ઈચ્છુક છે. ફ્રેન્ડી દારૂવાલાએ તેમના સંપૂર્ણ અભ્યાસ સુરતમાં જ કર્યો છે. અન્ય શહેરમાં મુંબઈ આવી બોલિવૂડમાં ન માત્ર એન્ટ્રી કરી, પરંતુ સારા રોલ મેળવીને તેમણે લોકોનું દિલ જીતી લીધું. હવે આગામી સમયમાં ફ્રેન્ડી ગુજરાતી, હિન્દી, તેલુગુ ભાષામાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તે હજી વિવિધ ભાષાઓમાં ફિલ્મો કરવા માંગે છે. આજનો વિડીયો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી ટોકને. મળીશું આવા જ બીજા વિડીયો સાથે.